धोरण आठ विज्ञान में चैप्टर एक एनी अंदर स्वाध्याय जे छे एनी आपणे चर्चा करीशुं। एमां प्रथम जे प्रश्न छे खाली जग्यानी पूर्ति आपणे करवानी छे। पहेली खाली जग्या छे एक स्थान पर एक ज प्रकारना मोटी मात्रा में उछेरवामां आवता छोड़ जे छे बराबर एने खाली जग्या कहेवामां आवे छे। तो मित्रों एक ज प्रकारने અને મોટી માત્રામાં ઉછેરવામાં આવતા જે છોડ છે અને એક જ સ્થાને ઉછેરવામાં આવે તો એને પાક, જેને આપણે પાક અહીંયા આગળ જે લખ્યું છે બરાબર પાક કહેવામાં આવે છે। આ પ્રથમ ખાલી જગ્યામાં આવશે પાક। બીજે પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે બરાબર। જે પ્રથમ જે પગલું છે જમીનની, તો શું કહેવાય આપણે એને તૈયારી જે કરીએ છીએ ને આપણે બરાબર, જમીનમાં જે તૈયારી કરીએ છીએ, પ્રથમ ખેડ કરીએ છીએ ને, તે પ્રથમ પગલું ગણવામાં આવે છે। આગળની ખાલી જગ્યા છે કે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે બરાબર, શું લાગશે? તો આપણે જોઈએ કે ક્ષતિગ્રસ્ત, આપણે પ્રવૃત્તિમાં પણ સમજ્યા હતા કે ક્ષતિગ્રસ્ત જે બીજ હશે એ સપાટી પર તરતા જોવા મળે છે, તો શું આવશે? આપણને તરવા લાગશે બરાબર। આ જે બીજ છે એ સપાટી ઉપર શું લાગશે? તો કે તરવા લાગશે। આગળ છે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે। તો શું શું જરૂરી છે? તો પાણી અને પોષક દ્રવ્યો જમીનમાંથી, એક તો પાણી અને બીજું શું છે? તો પોષક દ્રવ્યો જરૂરી છે બરાબર, પોષક દ્રવ્યો આ જરૂરી છે। હવે આગળ બીજો પ્રશ્ન છે કોલમ એ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલ શબ્દો સાથે જોડવાના છે બરાબર, એટલે જોડકા જોડવાના છે। પહેલું છે ખરીફ પાક, તો જે ખરીફ પાક છે બરાબર એની સાથે આમાંથી કયો જોડકો જે છે એ સેટ થાય છે એ આપણે જોવાનું। ખરીફ પાક આપણે જાણીએ છીએ બરાબર, તો ડાંગર અને જે મકાઈ છે એ ખરીફ પાકના ઉદાહરણ છે, તો શું આવશે? પહેલામાં ઈ બરાબર, ખરીફ પાકમાં શું આવશે? ઈ। બીજું છે રવિ પાક, તો રવિ પાકના જે ઉદાહરણ આપણે જાણીએ છીએ બરાબર, તો રવિ પાકની અંદર શું આવશે? તો ઘઉં છે, ચણા છે, વટાણા છે, આ રવિ પાકના ઉદાહરણ છે। ત્રીજું છે રાસાયણિક ખાતર, તો રાસાયણિક ખાતર કયા છે? તો રાસાયણિક ખાતર આપણે આગળ ભણ્યા હતા બરાબર, યુરિયા છે, સુપર ફોસ્ફેટ છે, આ બધા શું છે? રાસાયણિક ખાતર છે બરાબર। અહીંયા આગળ આ એક, આ બે, અહીંયા આગળ આ ત્રણ, ઓકે। પછી છાણિયું ખાતર, તો છાણિયું ખાતર બરાબર જે પ્રાણીના મળ છે, ગાયનું છાણ છે, મૂત્ર છે બરાબર, એ બધું શું છે? તો છાણિયું ખાતર આપણે જેને ગણીએ છીએ। પછી જે બાકી રહેશે એ વધારાનો જે વિકલ્પ છે તે બરાબર। હવે આગળ છે ત્રીજો પ્રશ્ન, નીચે જે આપેલ છે ખરીફ પાક અને રવિ પાક એના બે બે ઉદાહરણ આપવાના છે, તો આપણે ઉપરના જોડકામાં જ આપણે જોયું બરાબર ખરીફ પાક અને રવિ પાક, તો ખરીફ પાક છે એના બે ઉદાહરણ તો અહીંયા આગળ આપેલા જ છે બરાબર છે, મગફળી છે, ડાંગર છે, મકાઈ છે, એ બધા ખરીફ પાકના ઉદાહરણ છે। પછી રવિ પાક, તો રવિ પાકના ઉદાહરણમાં તો ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, આ બધા શું છે? રવિ પાકના ઉદાહરણો છે। આગળ છે કે નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખવાનો છે, નીચેના જે ટોપિક આપ્યા છે પોઈન્ટ એના પર એક એક ફકરો આપણે લખવાનો છે। સૌથી પહેલાં છે કે ભૂમિને તૈયાર કરવી બરાબર, તો મિત્રો આપણે જાણીએ જ છીએ કે ભૂમિને તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં આપણે એમાં જોયું કે પાક જે રોપીએ છીએ રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવામાં આવે છે, આ એનું પ્રથમ ચરણ છે। બીજું કે આની માટે આપણે જમીન જે છે એને હળ વડે ખેડવી પડે છે, તૈયાર કરવી પડે છે, અને આ જમીન ખેડવા બરાબર માટે એને શું પોચી, ખેડવાથી પોચી બને છે, અને જે માટી હોય છે જે બરાબર જમીનમાં જે માટી હોય છે એ ઉપર નીચે થાય છે, એને લીધે પાકના જે મૂળ છે એ ઊંડે સુધી જાય છે, અને જે શ્વસનની ક્રિયા છે સરળતાથી જે સૂક્ષ્મજીવો છે બરાબર અને મૂળ છે એ શ્વસન કરવામાં એને સહાયરૂપ થાય છે। બીજું કે પોચી જે માટી છે એ જમીનમાં અળસિયા છે, સૂક્ષ્મજીવો છે, એમ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ કરવામાં સહાયક બને છે, તેઓ સેન્દ્રિય દ્રવ્યો બરાબર એ જમીનમાં વધારેમાં વધારે ઉમેરે છે। ત્યારબાદ ખેતરની અંદર જે માટીના ઢેફા હોય બરાબર એને આપણે સમાનની મદદથી ભાગી અને નાના બનાવી શકાય છે, અને એનાથી જે જમીન છે જમીન સમથળ બને છે, અને આ રીતે જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને જે પાણી આપવામાં આવે છે અને આ રીતે તૈયાર કરેલી જમીન છે એને વાવણી માટે યોગ્ય ગણવામાં આવે છે બરાબર। પછી ત્યારબાદ છે રોપણી, રોપણી એટલે કે પાક ઉત્પાદન, અને આપણે રોપણી ને બીજું વાવણી પણ કહેવામાં આવે છે। પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો જે તબક્કો છે એ વાવણી છે એટલે રોપણી છે, કારણ કે વાવણી પહેલાં
सारी जे बीज छे ए बीज सारी गुणवत्तावाळा आपणे पसंद करवामां आवे छे कि जेना कारणे सारी गुणवत्तावाळा बीज होय तो एनी जे उपज छे बराबर ए सारी थई शके छे। परंपरागत रीते बीजनी जे वावणी करवा माटे वापरवामां आवतुं जे ओजार छे एने गळणी આકારનું હોય છે બરાબર તેને ઓરણી કહેવામાં આવે છે ઓરણી બરાબર આમ બીજ છે એ બીજને ગળણીની અંદર નાખવાથી એ ધારદાર છેડાયુક્ત બે કે ત્રણ પાઇપ જે હોય છે એમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂપે છે અને ત્યાં બીજનું સ્થાપન થાય છે। આમ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે વાવણીઓ છે જેને સીડ ડ્રીલ બરાબર એના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે અને બીજ માટીમાં ઢંકાયેલું રહે છે। આમ સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત એ બંનેનો બચાવ થાય છે। ત્યારબાદ છે નિંદામણ। તો મિત્રો નિંદામણ તો એની અંદર જે નિંદણ છે એ દૂર કરવાની જે પ્રક્રિયા છે બરાબર એને આપણે નિંદામણ કહેવામાં આવે છે। નિંદણ દૂર કરવું ખૂબ જ આવશ્યક છે કારણ કે એના નિંદણ દૂર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે। એને દૂર કરવા માટે એક તો સાદું ઓજાર જે ખુરપી છે બરાબર ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે અથવા એને હાથ વડે નિંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે। કેટલીક વાર ખેતરમાં ખેડ કરીને પણ નિંદણ દૂર કરવામાં આવે છે બરાબર આમ નિંદણ સુકાઈને મરી જાય છે। નિંદણને કેટલીક વખત રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને આપણે નિંદણ નાશકો કહેવામાં આવે છે। તેમાં એક ઉદાહરણ છે 2,4-D બરાબર એ નિંદણ નાશક છે। કેટલીક વાર એનો છંટકાવ કરવાથી નિંદણનો નાશ થાય છે આમ મુખ્ય જે પાક છે એને નુકસાન થતું નથી બરાબર। નિંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રેની મદદથી આપણે ખેતરની અંદર એનો છંટકાવ કરી શકીએ છીએ। ત્યારબાદ છે થ્રેશિંગ। થ્રેશિંગની અંદર બરાબર જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેની જે કાપણી લણણી કરવામાં આવે છે અને કાપવામાં આવેલો જે પાક છે એ બીજ કે દાણા બરાબર એના કણસલામાં હોય છે। આમ દાણા છૂટા પાડવાની જે ક્રિયા છે એને થ્રેશિંગની ક્રિયા કહેવામાં આવે છે। લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે બરાબર તેના દ્વારા લણણી કરી શકાય અને દાણા પણ છૂટા પાડી શકાય છે બરાબર। આ વાત થઈ મિત્રો ભૂમિને તૈયાર કરવી રોપણી નિંદામણ અને થ્રેશિંગ। આગળનો પ્રશ્ન છે સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ પડે છે બરાબર બંને જે ખાતર છે એમાં કઈ રીતે અલગ પડે છે। તો કૃત્રિમ ખાતર પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો કૃત્રિમ ખાતર બરાબર એ જે કૃત્રિમ ખાતર છે એ કેવું છે તો રાસાયણિક ખાતર રાસાયણિક પદાર્થોથી બનેલું છે જ્યારે કુદરતી ખાતર છે એ સેન્દ્રિય પદાર્થોથી બનેલું છે। ત્યારબાદ કૃત્રિમ ખાતરનું જે નિર્માણ આપણે જાણીએ છીએ કે કારખાના એની માટે જોઈએ બરાબર એ કારખાનામાં થાય છે જ્યારે કુદરતી ખાતર છે એ આપણે ઘર આંગણે પણ સરળતાથી બનાવી શકીએ ખેતરમાં બનાવી શકાય છે। ત્રીજો પોઈન્ટ જોઈએ કે કૃત્રિમ ખાતર છે એ જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી બરાબર કૃત્રિમ ખાતરથી જમીન છે એને સેન્દ્રિય પદાર્થો મળતા નથી જ્યારે કુદરતી જે ખાતર છે એનાથી જમીનની અંદર ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો જમીનને પ્રાપ્ત થાય છે। આગળ ચોથો પોઈન્ટ છે કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે વધારેમાં વધારે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતાં જમીનનું બંધારણ બગડી જાય છે બરાબર તે રાસાયણિક પદાર્થો હોવાથી જમીનની અંદર જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે જ્યારે કુદરતી ખાતર છે બરાબર એ જમીનનું જે બંધારણ છે એ બંધારણને સુધારે છે મિત્રો। આમ કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે અને જલ્દી વપરાઈ જાય છે અને પરિણામે કૃત્રિમ ખાતર દર વર્ષે આપણે નાખવું પડે છે જ્યારે કુદરતી ખાતર એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે તે એકવાર નાખ્યા પછી 2-3 વખત બરાબર 2-3 વર્ષ સુધી એના જે પોષક તત્વો છે એ પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે અને આટલા માટે કુદરતી ખાતર આપણે વર્ષે નાખવું પડતું નથી બરાબર છે। બીજો પ્રશ્ન છે સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિનું વર્ણન કરો। તો આપણે સમયાંતરે ખેતરને પાક જે પાક છે એને પાણી પૂરું પાડવાની જે ક્રિયા છે એને સિંચાઈ કહેવામાં આવે છે। સિંચાઈનો સમય અને માત્રા બરાબર દરેક પાક જમીન અને ઋતુ મુજબ સિંચાઈ અલગ અલગ હોય છે બરાબર છે। હવે આગળ આપણે જોઈએ કે સિંચાઈની જે બે પદ્ધતિઓની વાત કરી છે બરાબર તો આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે એમાં પહેલી છે ફુવારા પદ્ધતિ અને પછી ટપક સિંચાઈ પદ્ધતિ। તો ફુવારા પદ્ધતિ વિશે આગળ આપણે વિડીયોમાં સમજ્યા હતા મિત્રો બરાબર એનું આપણે ટૂંકમાં જોઈ લઈએ તો ફુવારા પદ્ધતિ એ ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડતા
बराबर फुहारा एनी साथे जोड़वामां आवे छे। ऊंची टाकी पंप द्वारा मुख्य पाइप में दबाणपूर्वक ए पानी अंदर पसार करवामां आवे छे, जेना कारणे फुहारा मार्फते वरसादनी जेम पानी पाकने मळी रहे छे। आम पानी द्वारा पोषक तत्वों जंतुनाशकों छंटकाव पण आ पद्धतिथी करी शकाय छे। बीजी पद्धति टपक सिंचाई पद्धति। तो टपक सिंचाई पद्धति में आप जुए तो छोड़ने टीपे टीपे पानी पूरु पाड़वानी जे पद्धति है ये टपक सिंचाई पद्धति गणवामां आवे छे। बराबर एमां मुख्य पाइप ने शाखाओ उपशाखाओ पाड़ी पाइप ने नियत अंदर पानी जवा माटे एमां ड्रॉपर लगाड़ेला होय छे। ड्रॉपर बहुत थोड़ा प्रमाण में पानी बाहर जवा दे छे अने जे छोड़ना मूळ पासे टपके छे। आ पद्धति पानीनी अछतवाळा प्रदेश में एक आशीर्वाद रूप गणाय छे। આગળનો પ્રશ્ન છે કે ખેતરમાં જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થાય, બરાબર ચર્ચા કરો। કારણ કે ઘઉં એ રવિ પાક છે મિત્રો, તેને સૂકું અને ઠંડુ વાતાવરણ હવામાન જોઈએ છે। જો ઘઉં ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં જો ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું જે હવામાન છે એ વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં। આથી ચોમાસામાં વાવેલા ઘઉં ઉત્પાદન સારું થાય નહીં, તેમજ ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં। તેથી જે ઘઉં છે એ આપણે ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી। આગળનો પ્રશ્ન છે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે અને સમજાવો। કારણ કે ખેતરમાં જો સતત પાક ઉગાડવામાં આવે મિત્રો તો એમાં જે પોષક તત્વો હોય છે જમીનમાં એ પોષક તત્વો ઓછા થઈ જાય છે અને આથી જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટતી જોવા મળે છે। આવી જમીનની અંદર જો પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે। આગળનો પ્રશ્ન છે નિંદણ એટલે શું, આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ। તો ખેતરની અંદર કેટલાક બિનજરૂરી છોડ છે બરાબર એ કુદરતી રીતે પાકની સાથે ઊંઘી નીકળે છે અને આ બિનજરૂરી જે છોડ છે જે અનિચ્છનીય છે બરાબર એ નિંદણ કહેવામાં આવે છે અને આ નિંદણને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે નિંદામણ કહીએ છીએ। નિંદણ દૂર કરવું જરૂરી છે અને એ ખુરપીના સાધન વડે આપણે નિંદણ દૂર કરવામાં આવે છે। કેટલીક વખત જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી પણ નિંદણનો નાશ થાય છે। નિંદણ દૂર કરવા 2,4-D રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણનો નાશ પામે છે, આમ મુખ્ય પાકને નુકસાન થતું નથી। હવે છેલ્લો પ્રશ્ન છે કે આજે જે છે જોડકા બરાબર બોક્સ એને યોગ્ય ક્રમમાં ગોઠવી જેથી શેરડીના ઉત્પાદન માટેનું રેખાચિત્ર અહીંયા આગળ તૈયાર થઈ જાય છે બરાબર। તો અહીંયા આગળ જે આપેલા છે બોક્સ, સૌથી પહેલાં જે જમીન છે બરાબર એ જમીનને તૈયાર કરવી પડે અને પહેલો આપણે બોક્સ બનાવીશું। હું નંબર આપું છું ખાલી, તમારે ઉપર નંબર લખું છું, તમારા આન્સરમાં આ રીતે ગોઠવવાના છે બરાબર। સૌથી પહેલાં જમીનને તૈયાર કરવી પડે, ત્યારબાદ જે ખેતર છે બરાબર એને આપણે ખેડવું પડે છે, પછી શું કરવું પડે તો ખેતર ખેડ્યા પછી જે પાક જે છે એની આપણે રોપણી કરવી પડે બરાબર। આ કયો નંબર આવશે, ત્રીજો નંબર। હવે રોપણી કરી દીધી તો પછી શું, તો એ રોપણી કર્યા પછી જે પાક છે એને ખાતર આપવું પડે છે, આ ચોથા નંબરમાં આવશે ઓકે। હવે ખાતર આપ્યા પછી તો એની શાની જરૂર છે, તો કે પાણીની, પછી ત્યારબાદ એને સિંચાઈ કરવી પડશે, પાણી આપવું પડશે। હવે પાણી આપીએ એટલે પાક તૈયાર થઈ જાય તો પછી શું કરવામાં આવે છે, તો એની લણણી કરવામાં આવે છે અને છેલ્લે પાક જે છે બરાબર એ પાકને ખાંડાના કારખાનામાં, ખાંડ જે છે ખાંડના કારખાનામાં એને મોકલવામાં આવે છે। તો આ મિત્રે આ રીતે મિત્રો કોષ્ટકો જોડી અને તમે પૂર્ણ કરી શકો। છેલ્લો પ્રશ્ન છે કે નીચે આપેલા સંકેતોની ઉપયોગ કરી અંગ્રેજી નામ વડે આડી ચાવીને ઊભી ચાવી લખવાની છે તો બરાબર। તો અહીંયા આગળ મિત્રો તમારી જાતે આ પ્રશ્ન વિદ્યાર્થીઓ કરવાનો છે। આ જે જવાબ આના છે બરાબર, પાકને પાણી આપવું, ત્યારબાદ પાકના દાણાઓને લાંબા, તો આનો જે તમે આન્સર મેળવ્યો બરાબર અને એ જે જવાબ છે તમારે નીચે એ લખવાનો રહેશે।